શ્રેષ્ઠ શ્રાવિકા શ્રી સુભદ્રા અગણિત અગ્નિ પરીક્ષા નગરના રાજા જીત શત્રુના અમાત્ય પુત્રી સુભદ્રા સુશીલ અને હતી જૈન ધર્મથી શોભતા વાતાવરણમાં પુત્રીનો ઉછેર થયો અને જૈન ધર્મના સંસ્કારોથી શોભતા કોઈ સુપાત્ર યુવાન સાથે તેનો વિવાહ કરવાનો વિચાર કર્યો આ સમયે ચંપાનગરીમાં બુદ્ધદાસ નામનો જૈનેતર વણિક રહેતો હતો પરંતુ સુભદ્રા સાથે વિવાહ કરવા માટે એ જૈન ધર્મનો અભ્યાસ કરીને જૈન શ્રાવકના આચાર પાડવા લાગ્યો એને જૈન ધર્મના સંસ્કાર ધરાવતો જાણીને સુભદ્રા સાથે લગ્ન કરાવ્યા સુભદ્રાના શશ્રુગરમાં અન્ય ધર્મનું પાલન થતું હોવાથી એની સાસુએ વહુના ક્રિયા અને આચારની આકરી ટીકા કરવા માંડી સુભદ્રાને બુદાસ કરેલા છળ કપટનો ખ્યાલ આવ્યો પરંતુ શાંત રહી એક વાર માર્ગ સમાન મહિનાના ઉપવાસના તપસ્વી મુનિ ઘેર વહોરવા આવ્યા ત્યારે એમની આંખમાં સુભદ્રાએ તણખળું પડેલું જોયું તણકાળું કાઢે નહીં તો તપસ્વી મુનિને આંખો અંધ બની જાય તેમ હતી સુભદ્રાએ પોતાની જીભથી મુનિરાજને આંખનું તનખળું દૂર કર્યું બન્યું એવું કે સુભદ્રાના કપાલ પરનું તિલક મુનિરાજના કપાલ પર ચોટી ગયું વહુની વણોવણીની તક શોધતી સાસુએ જોયું અને ભાવતું મળ્યું એને સુભદ્રા પર ચારિત્રહીન હોવાનો આરોપ મૂક્યો એના પતિને પણ શંકા જાગી અને પરિણામે એ સુભદ્રાની ઉપેક્ષા કરવા લાગ્યો સુભદ્રાએ વિચાર્યો કે એની કશી ભૂલ કરી નથી છતાં એના કપાલે કલંક લગાડવામાં આવ્યું છે એણે નિશ્ચય કર્યો કે શાસનદેવી પ્રગટ થઈને મારું આ કલંક દૂર નહીં કરે ત્યાં સુધી હું કૌશલમાં રહીશ આ સમય ચંપાનગરીમાં વિલક્ષણ ઘટના બની નગરના દરવાજા બંધ થઈ ગયા અને ઘણી મહેનત અથાગ પ્રયત્નો એને કેટલાય ઉપાયો કરવા છતાં એને કોઈ ખોલી શકતું ન હતું જો કોઈ સતી સ્ત્રી કાચા તાંતણે કૂવામાંથી છાલની વડે જળ ભરીને દરવાજાને છાંટશે તો દરવાજો ખુલી જશે એવી આકાશવાણી થઈ નગરની રાણી અને અન્ય સ્ત્રીઓએ ઘણી કોશિશ કરી પરંતુ કોઈ સફળ ના થયા સુભદ્રાએ પોતાની સાસુને કહ્યું તમે રાજો રજા આપો તો હું પ્રયત્ન કરી જાઉં સાસુનો કોફ ફાટી નીકળ્યો તેઓ બોલ્યા એકવાર તો સાધુમાં લોભાઈને આખા કુળનું નામ બોલ્યું છતાં તને શાંતિ થઈ નથી હવે આખા રાજમાં જાહેરમાં કુલને સંલકિત કરવું છે ફિટકાર છે તને સાસુના અહીંયા સોસરા વિધિ નાખે તેવા કડવા વેણ સાંભળવા છતાં સુભદ્રા શાંત રહી એને નમ્રતાથી કહ્યું હે માતા તમારી વાત સાચી છે કે હું નિષ્ફળ જઈશ તો કુલ કલંકીની બનીશ પરંતુ હું આકાશમાં પ્રશ્ન પૂછું છું અને એનો જવાબ એવો મળ્યો કે દરવાજા ઉગાડો તો તમે મને જવા દેજો સુભદ્રાએ આકાશ ભણી દ્રષ્ટિ કરી અને પ્રશ્ન પૂછ્યો ત્યારે તેને ઉત્તર મળ્યો દરવાજો ઉગાડો સુભદ્રાને શાસન દેવીની સહાય હતી એણે કાચા તાતરને કુવામાંથી જળ કાઢીને નગરના દરવાજા ઉપર નાખ્યું અને દરવાજા ખુલી ગયા આમ ત્રણ દરવાજા ખુલી ગયા ત્યારે ચોથો દરવાજો ખોલવા માટે શાસન દેવીએ કહ્યું કે જો કોઈ બીજી સ્ત્રી થતી હોય તો આ દરવાજો ઉગડશે અને ઘણી સ્ત્રીઓ પ્રયત્ન કર્યો પરંતુ દરવાજો ખુલ્યો નહીં આજ સુધી એ દરવાજો બંધ છે રાજા અને નગરજનો સુભદ્રાની ધર્મનિષ્ઠાથી પ્રભાવિત થયા ચોમય જૈન ધર્મનો મહિમા સૌ અનુભવી રહ્યા સાસુ અને પતિએ સુભદ્રાની ક્ષમાયાચના કરી અને સાસોસાથ સાચા દિલથી જૈન ધર્મ અંગીકાર કર્યો સમય જતાં સુભદ્રાએ દીક્ષા લઈને કર્મોનો સહય કરી કેવલ જ્ઞાન પામીને મોક્ષ ગતિ પ્રાપ્ત કરી જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ